કોરોના વાયરસ એક એવી બીમારી જેણે લગભગ એક વર્ષના અંતરાલમાં આખી દુનિયા બદલી નાખી છે. ફેસ માસ્ક, સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગ હવે ન્યૂ નોર્મલ બની ગયા છે. ઘણા લોકોને એવું લાગી રહ્યું છે કે 2020 પૂર્ણ થતા સુધીમાં કોરોનાને કારણે બદલાયેલી દુનિયા આવતા વર્ષે એટલે કે 2021માં પાટા પર આવી જશે. જો કે વૈજ્ઞાનિકોનું માનીએ તો આવું નથી થવાનું. 2021 પણ 2020 જેવું જ સંઘર્ષમય વર્ષ છે, કારણ કે કોરોનાનો કહેર નવા વર્ષે પણ યથાવત રહેશે. ભારત સહિત દુનિયાભરના દેશોએ વેક્સિન તૈયાર કરી લીધી છે અને 2021થી રસી આપવાની શરૂઆત પણ થઈ જશે. જો કે રસી તૈયાર કરનારા વૈજ્ઞાનિકોનો દાવો છે કે રસીની અસર ઉનાળામાં જોવા મળશે, જ્યારે કે જીવન પહેલાની જેમ સામાન્ય થતાં બીજું એક વર્ષ લાગી શકે છે. બાયોએનટેકના સાયન્ટિસ્ટ પ્રોફેસર ઉગર સાહિન કહે છે કે રસી આપવાની શરૂઆત થયા બાદ ટૂંક સમયમાં વાયરસ સંક્રમણ ઓછું થશે, જેને કારણે કેસોમાં નાટ્યાત્મક રીતે ઘટાડો થશે. ગત સપ્તાહે બાયોટેક અને ફાઇઝર કંપનીએ દાવો કર્યો કે તેમની વેક્સિન COVID-19ની સારવારમાં 90% અસરકારક સાબિત થઈ છે. અંદાજે 43,000 લોકોએ આ ટેસ્ટિંગમાં ભાગ લીધો હતો. બીબીસી સાથેની વાતચીતમાં પ્રોફેસર સાહિન જણાવે છે કે તેમની વેક્સિન બાદ કોરોના વાયરસનું સંક્રમણ ઘટશે, કારણ કે વેક્સિન આપ્યા બાદ લોકોમાં કોરોના વાયરસના લક્ષણો જ નહીં ઉદ્ભવે. યુકેમાં વર્ષના અંત સુધીમાં વેક્સિનના અંદાજે 10 મિલિયન ડોઝ તૈયાર કરાશે. આ પૂર્વે 30 મિલિયન ડોઝનો ઓર્ડર અપાઈ ચૂક્યો છે. દુનિયાના મોટાભાગના દેશોમાં વેક્સિન આવતા વૃદ્ધ લોકો અને મેડિકલ સ્ટાફને પ્રાથમિકતા અપાશે. આ માટે તેમની ઉંમર પ્રમાણે લોકોને વર્ગીકૃત કરાશે. ફાઇઝરના ઉત્પાદકોનો દાવો છે કે તેઓ આવતા વર્ષે એપ્રિલ સુધીમાં દુનિયાભરમાં 300 મિલિયન ડોઝ પૂરા પાડશે. દુનિયાની સૌથી અસરકારક વેક્સિનની જાહેરાત છતાં દુનિયાને પાટા પર આવતા હજી એક શિયાળો નીકળી જશે. આ કહેવું છે ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સર જ્હોન બેલનું. તેઓ કહે છે કે પરિસ્થિતિ સામાન્ય થઈ જશે એ નિશ્ચિત છે, પણ હજુ થોડો સમય લાગી શકે છે. નિષ્ણાતોના મતે વેક્સિનને કારણે આશા બંધાઈ છે એ સાચી છે, પરંતુ વેક્સિનથી રાતોરાત કોઈ ચમત્કાર નથી થવાનો. એટલે કે રસીને લઈને જે ખોટી હાઈપ ઊભી થઈ છે એ ન થવી જોઈએ. વેક્સિનને લઈને હજી પણ ઘણી અનિશ્ચિતતાઓ બનેલી છે, જેમ કે વેક્સિન માટેની મંજૂરીમાં લાંબો સમય લાગી શકે છે. ભલે અત્યારે એવું લાગતું હોય કે તેના પરિણામ સારા છે, પરંતુ તેના અંતિમ પરિણામો માટે હજુ રાહ જોવી રહી. વળી વૃદ્ધો ઉપર આ રસી એટલી અસરકારક નિવડશે કે કેમ એ અંગે હજી પણ સંશોધન કરવાના બાકી છે. વેક્સિન તૈયાર કરનારા વૈજ્ઞાનિકોનો દાવો છે કે વેક્સિનથી મળનારી ઇમ્યુનિટી કેટલો સમય ટકશે એ પણ સવાલ છે, કારણ કે રોગ પ્રતિકારક શક્તિ વધતા ઘણો સમય લાગતો હોય છે. જો વેક્સિનનો અમલ થઈ પણ જાય તો દુનિયાભરમાં લાખો લોકોને ઇમ્યુન થતા ઘણો લાંબો સમય લાગી જશે. અંદાજ પ્રમાણે ઉનાળા સુધીમાં લોકોની રોગ પ્રતિકારક શક્તિમાં સુધારો આવશે અને તેના ફાયદાઓ મળવાની શરૂઆત થશે. ડોક્ટરો એવું પણ કહે છે કે વેક્સિનથી ઇમ્યુનિટીમાં લાંબા ગાળાનો સુધારો ત્યારે જ થશે જ્યારે વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવે, અને આ પ્રક્રિયા રાતોરાત શક્ય નથી. એટલે કે વધુ એક વર્ષ કોરોનાની વાયરસની અસરમાં જશે, અને શક્ય છે કે 2022માં સમગ્ર માનવજાત આ વાયરસના ભાડામાંથી મુક્ત થઈને સામાન્ય જીવન જીવી શકે.